હેલો મિત્રો, મારું નામ છે અમૃતગીરી ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો અમૃતગીરી ગોસ્વામી કમ્પ્યુટર એજ્યુકેશનલ ચેનલમાં. ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બ્લોગની અંદર જ લાસ્ટમાં આપણે બ્લોગમાં લેઆઉટ વિશે થોડીક માહિતી મેળવી હતી. આજે આપણે બ્લોગમાં થીમ વિશે થોડીક માહિતી મેળવવાની છે. તો મિત્રો, થીમ એવી વસ્તુ છે કે તમારા બ્લોગને એટ્રેક્ટિવ બનાવે છે. સરળતાથી કોઈકને તમે જે કંઈ કન્ટેન્ટ તમારા બ્લોગમાં તમે મૂકેલું છે એ દરેક કન્ટેન્ટ દરેક વ્યક્તિ જે યુઝર છે જે જોવે છે તમારી વેબસાઇટ એને સરળતાથી મળી રહે એની માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેવી થીમ પસંદ કરો છો, થીમની અંદર શું મૂકો છો એ મહત્ત્વનું છે. બરાબર છે. તો અહીં કસ્ટમાઇઝ ઉપર ક્લિક કરશું એટલે થીમની ચેન્જીસ થઈ જશે. અહીં આપણને બે વ્યૂ આપેલા છે, લાઈવ બ્લોગ વ્યૂ એટલે કે આપણે અહીં જે આપણે જોઈ રહ્યા છીએ તે, અને બીજું છે મોબાઈલ વ્યૂ. જ્યારે મોબાઈલમાં આ વેબસાઇટ ઓપન કરવામાં આવશે એટલે આવી રીતનો વ્યૂ દેખાડશે, એ ટોટલી આપણને અહીં ડિસ્પ્લે કરવામાં આવેલો છે. પ્લસ તમે તમારી થીમનો બેકઅપ પણ લઈ શકો છો. અહીં ડાઉનલોડ થીમ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે થીમ છે એ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. સેવ આપશો એટલે ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ થઈ ગયેલી પડી હશે. બરાબર છે. અથવા તમારી પાસે કોઈ XML ની કોઈ ફાઇલ, કોઈ થીમ પડી હોય તો તેને તમે આની અંદર અપલોડ પણ કરી શકો છો. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં હાઉ ટુ ઇમ્પોર્ટ, અલગ કોઈ થીમને ઇમ્પોર્ટ કરવી હોય તમારા બ્લોગમાં કેવી રીતે કરશો એ હું તમને આગળના વિડીયોમાં જણાવીશ. પણ અત્યારે બેઝિક કસ્ટમાઇઝ આપણે કરશું, થીમને કસ્ટમાઇઝ કેવી રીતે કરશો આપણી થીમની એની વિશે માહિતી મેળવશું. ક્લિક કરશું એટલે આખી ડિઝાઇન તમારા બ્લોગની ચેન્જ કરવી હોય તો તમે કરી શકો છો. એની માટેની સ્પેશિયલ આપણને કંટ્રોલ પેનલ આપવામાં આવેલું છે. તો આ બાય ડિફોલ્ટ છે કે મારે અહીંથી જે કોઈ થીમ પસંદ કરવી હોય તો પણ હું કરી શકું છું. આ થીમને પસંદ કરું છું અને પર ક્લિક કરીશ. ત્યારબાદ એમાં પણ અલગ અલગ આપણને ઓપ્શન આપેલા છે, એનો પણ ઉપયોગ કરી શકું છું. પિક્ચર વિન્ડો આવી થીમનો ઉપયોગ કરવો હોય તો પણ હું કરી શકું છું. એની અંદર અલગ અલગ પિક્ચર્સ આવેલા છે, એમાં આવી રીતનું પણ હું બનાવી શકું છું. મને જેવી રીતને સારું લાગે, તમને જેવી રીતને સારું લાગે એવી દરેક વસ્તુ આપણે આની અંદર એડ કરી શકીએ છીએ. આવી રીતની પણ થીમ એડ કરી શકીએ છીએ. આની અંદર પણ ઇમેજ ચેન્જ તમે કરી શકો છો. એવું નથી કે આની અંદર જે આપેલી છે એ જ ઇમેજનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ હતું સિમ્પલ એનું ફોર્મેટિંગ. સિમ્પલ પણ છે, ડાયનેમિક વ્યૂ પણ આપણને અહીં અવેલેબલ છે. ડાયનેમિક વ્યૂવાળી તમારી વેબસાઇટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. જો તમે જોઈ શકો છો અહીં આપણા મેનુ પણ આવી ગયા છે, ક્લાસિક વ્યૂ છે. આવી રીતના અલગ અલગ સિમ્પલ દરેક પ્રકારના વ્યૂ આપણને અહીં અવેલેબલ છે. જે પ્રકારના વ્યૂ તમારે જોઈતા હોય તે તમે રાખી શકો છો. બરાબર છે. ત્યારબાદ અત્યારે હું સિમ્પલ પિક્ચર વિન્ડો વ્યૂ કરી નાખું છું અને સિમ્પલ આ એક થીમ, આ એક સારી એમથી થીમ છે. ચાલો હું આ થીમને અત્યારે સિલેક્ટ રાખું છું. બરાબર છે. આ ભલે અત્યારે રે હાલમાં આપણે દેખાય છે એ થીમ અત્યારે આપણે પસંદ કરી લીધી. ત્યારબાદ બ્રેકગ્રાઉન્ડની વાત છે. તો અહીં બ્રેકગ્રાઉન્ડની અંદર એક ઇમેજ મૂકેલી છે, એની જગ્યાએ અહીં ક્લિક કરશો એટલે આખું સિલેક્ટ બ્રેકગ્રાઉન્ડ ઇમેજીસ, તમારે જે કોઈ ઇમેજ રાખ્યું હોય તે ઇમેજ તમારા બ્લોગની અંદર તમે રાખી શકો છો. તમે જોઈ રહ્યા છો અહીં દરેક પ્રકારની ઇમેજ આપણને અલગ અલગ અવેલેબલ છે. તમને જે ઇમેજ સારી લાગતી હોય તે દરેક ઇમેજ તમે બ્રેકગ્રાઉન્ડ વાઇઝ તમે રાખી શકો છો. જેવી તમને સારી લાગતી એવી તમે બનાવી શકો છો. હેલ્થ રિલેટેડ તમારે શેના રિલેટેડ બનાવવી છે એની ઉપર ડિપેન્ડ છે. હું કેન્સલ આપી દઉં છું એટલે બાય ડિફોલ્ટ આપણી જે ઇમેજ હતી આવી જશે. ત્યારબાદ એમાં પણ ઇમેજની અંદર બિઝનેસ, આર્ટ, એબસ્ટ્રેક્ટ, ફૂડ, ફેમિલી, નેચર્સ આ દરેક પ્રકારના આપણી આગળ અલગ અલગ બ્રેકગ્રાઉન્ડ છે. તમારે જેવા પ્રકારના બ્રેકગ્રાઉન્ડ રાખવા હોય તેવા પ્રકારના તમે બ્રેકગ્રાઉન્ડ રાખી શકો છો. એજ્યુકેશનલ પર્પઝ માટે પણ રાખી શકો છો. તમારો ઉપયોગ કેવો છે એના ઉપર ડિપેન્ડ રહે છે. બરાબર છે. અત્યારે સિમ્પલ હું આપીને ડન આપી દઉં છું એટલે ઇમેજ આપણા બ્લોગની અંદર તમે જોઈ શકો છો, આપણા બ્લોગમાં સેટ થઈ ગયેલી જોવા મળે છે. બરાબર છે. ત્યારબાદ બ્રેકગ્રાઉન્ડ આ જે કલર છે એ પણ તમે ચેન્જ કરી શકો છો તમને જે ગમતો હોય તે. આ બ્રેકગ્રાઉન્ડ યુઝ કલર ડિફોલ્ટ આપી દીધો પણ ડિફોલ્ટ કલર સેટ થઈ જશે. એડજસ્ટ લેઆઉટ એન્ટાયર બ્લોગ એટલે આખો જે આ બ્લોગ છે, આ જે તમે ફ્રેમ દેખાય છે એ ફ્રેમ તમારે વધારવી હોય તો કેટલા સુધી તમારે વધારવી છે તમે વધારી શકશો. જેટલી તમારે વધારવી હોય એટલી તમે વધારી શકો છો. બરાબર છે. જો તમે જોઈ રહ્યા છો મારે આવી રીતે વધારી દેવી છે તો હું વધારી શકું છું. ત્યારબાદ સ્લાઇડ બાર છે પોતાનું, એ પણ વધારવું હોય તો હું વધારી શકું છું. એને મોટી સાઇઝ કરવી હોય તો પણ હું કરી શકું છું. એ દરેક વસ્તુ તમારી થીમને કસ્ટમાઇઝ તમે કરી. લેઆઉટની વાત છે તો અત્યારે સિમ્પલી મેથડી વાઇઝ આ લેઆઉટ અત્યારે ફૂટરમાં આ લેઆઉટ છે અને બોડી આખી આપણે આવી રીતના લેઆઉટમાં છે. બરાબર છે. સિંગલ તમારે બે પેનલવાળી જોતી હોય તો બંને બાજુ પેનલ આવે એવી જોતી હોય તો પણ કરી શકો છો. એક બાજુ પેનલ આવે તો પણ કરી શકો છો. બંને બાજુ પેનલ આવે કરી શકો. આપણે અત્યારે સિમ્પલ આ લેઆઉટ સિલેક્ટ કરીએ છીએ તો આપણો લેઆઉટ આવી રીતનું થઈ જશે. જો તમે જોઈ રહ્યા છો બોર આવી ગયું, સ્લાઇડ બાર આ બાજુ આવી ગઈ. બરાબર છે. ત્યારબાદ તમે જુઓ છો એડવાન્સની અંદર જશો તો એડવાન્સની અંદર પણ તમને
અલગ રીતના ઘણા બધા કન્ટેન્ટ જોવા મળશે. તમારા ફોન્ટ ચેન્જ કરવા છે તો ફોન્ટ પણ તમે ચેન્જ કરી શકો. જો તમે જોઈ રહ્યા છો મેં અત્યારે ફોન્ટ પર ક્લિક કરી એટલે અહીં ઓટોમેટિકલી ફોન્ટ બધે ચેન્જ થઈ ગયા છે. જો બરાબર છે, તમે જોઈ રહ્યા છો હેડિંગને એના બધાના ચેન્જ થાય છે. અત્યારે જે પેજના ટેક્સ છે એનું અત્યારે બેકગ્રાઉન્ડને એના ઓલા ચેન્જ થશે, બીજા કંઈના કોઈના ચેન્જ થશે નહીં. બરાબર છે, એને બોલ્ડ રાખવો હોય તો બોલ્ડ પણ રાખી શકાય છે. એના કલરમાં કોઈ ચેન્જીસ કરવો હોય તો ચેન્જીસ પણ તમે કરી શકો છો. જેવું તમને સારો લાગે એવો કલર તમે કરી શકો છો, તે તમને જોવા મળે. ત્યારબાદ બેકગ્રાઉન્ડ કલરમાં તો આપણે ઓલરેડી થીમ આપેલી છે એટલે એની અંદર તો કોઈ વસ્તુ તમે એડિટ કરી શકશો નહીં. તો આ સિમ્પલ બેઝિક દરેક વસ્તુ તમે અહીંથી લિંકનો કલર કેવો રાખવો છે એ પણ તમે કરી શકશો. બ્રેકગ્રાઉન્ડ પર ક્લિક કરીશું એટલે ઓટોમેટિકલી જો બ્રેકગ્રાઉન્ડ તમને અહીં દેખાય છે. બરાબર છે, ટ્રાન્સપરન્ટ સિલેક્ટ છે ત્યારે ટ્રાન્સપરન્ટ મેં રહેવા દીધું છે, મેં કોઈ ચેન્જીસ કરી નથી. હું ક્લિક કરીશ તો જો બ્રેકગ્રાઉન્ડ પણ અહીંથી ચેન્જ કરી શકીશ. ટ્રાન્સપરન્ટ ઉપર ક્લિક કરી દઈશ એટલે આપણું બ્રેકગ્રાઉન્ડ થઈ જશે ટ્રાન્સપરન્ટ. પછી હેડરનું જે બ્રેકગ્રાઉન્ડ છે એ પણ હું ટ્રાન્સફર કરી આપું છું એટલે એ પણ થઈ ગયું ટ્રાન્સપરન્ટ. અને એની અંદર પણ હું અહીં ટ્રાન્સપરન્ટ આપું છું એટલે એ પણ થઈ જશે ટ્રાન્સપરન્ટ. એટલે આપણો બ્લોડ આખો ટોટલી ટ્રાન્સપરન્ટ જોવા મળશે, આપણો કન્ટેન્ટ અને આપણો લખાણ મેઇન ટેક્સ્ટ જોવા મળશે. ત્યારબાદ છે લિંક. તો લિંકને પણ તમે એવી જ રીતે લિંકનો કલર તમારે કેવો કરવો છે એ પણ તમે કરી શકશો. ત્યારબાદ તમારે વિઝિટ લિંક કેવી કરવી છે એ પણ તમે કરી શકશો. અને હાવેવર એટલે કે લિંક ઉપર જ્યારે આપણું કર્સર જતું હોય ત્યારે એને તમારે કેવો કલર કરવો છે એ પણ તમે ઇન્ટરપ્ટ કરી શકો છો. હું એની ઉપર કર્સર કલર આપીશ બ્લેક, બાકી બંને પર્પલ કલર આપી દઈશ એટલે અલગ રીતે લિંક આપણી વ્યવસ્થિત દેખાય છે. જો લિંક કલર તમને દેખાય છે મારા ખ્યાલથી ક્લિયર થઈ જશે. બરાબર છે, બ્લુ પણ કલર રાખી શકો છો, તમારે જેવું કલર કરેક્શન રાખવું હોય તમે રાખી શકો છો. બ્લોગનું જે ટાઇટલ છે, આ જે ટાઇટલ છે એને તમારે કેવા ફોન્ટ રાખવા છે, એની સાઇઝ બોલ્ડ રાખવા છે, એની સાઇઝ તમારે વધારવી હોય તો તમે સાઇઝ પણ વધારી શકો છો. તમે જોઈ રહ્યા છો હું જે અત્યારે જે કાંઈ ચેન્જીસ કરું છું નીચેના આપણને ચેન્જીસ બધા ધીરે ધીરે જોવા મળે છે. ત્યારબાદ ટેબ, એટલે કે આ જે ટેબ છે, ટેબ અહીં જે આપણે મેનુમાં ટેબ આપેલી છે એ ટેબનો કલર તમારે કેવો કરવો છે, એના ફોન્ટના અક્ષર કેવા રાખવા છે, એ દરેક વસ્તુ તમે અહીં ચેન્જીસ કરી શકો છો. ઓકે, મને આ ફોન્ટ ગમે છે, તમને આ ફોન્ટ ગમે છે, જે ફોન્ટ તમને ગમતો હોય તમે કરી શકો છો. એ બોલ્ડ કરી શકો, ઇટાલિક કરી શકો છો, તમને જેવી સારી ઇફેક્ટ લાગતી હોય તમે કરી શકો છો. ટેક્સ્ટ કલર, એનો ટેક્સ્ટનો કલર કેવો કરો છો, હું બ્લેક રાખી દઈશ. એને સિલેક્ટ કલર, જ્યારે સિલેક્ટ કરીએ છીએ ત્યારે કેવો કલર રાખવો છે, કે હું પર્પલ કલર રાખી દઈશ. બરાબર છે, તો આ રીતે તમે તમારી આખી થીમને મોડિફાય કરી શકો છો, વ્યવસ્થિત રીતે એને એડ પણ કરી શકો છો. હવે આપણે ટેક્સ્ટ કલર બદલો, હવે આપણે આ ટેબ જે છે એનો કલર બદલાવવો છે. જો હું ક્લિક કરીશ તો કલર તમને ઓટોમેટિકલી ક્લિયર થશે કયો કલર રાખો કયો કલર ના રાખો. બરાબર, જો મેં બ્લેક કલર રાખ્યો છે એટલે મે બી લાઇટ કલર રાખો તો વધારે સારો રહેશે. ઓકે, ચાલો મને આ ગમે છે તો હું આવો કલર રાખી શકું છું. તમને પણ તમને જે સારો કલર ગમતો હોય તમે રાખી શકો છો. ઓકે, હું પર્પલ કલર જ આપી દઉં છું. અને ટેબની જે ટેક્સ છે, ઓકે, આમાં આપણે સિલેક્ટ કલર વ્હાઇટ આપી દઈએ, સોરી સિલેક્ટ કલર એ જ રહેશે પણ ટેક્સ્ટ કલર વ્હાઇટ આપી દઈએ એટલે આપણને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર છે, તો આ રીતે તમે દરેક વસ્તુમાં ચેન્જીસ કરી શકો. સેપરેટ કલર એટલે કે એનો જે આ કલર છે એ કલર તમારે કેવો કલર કરવો છે, અહીં જે આ જે અલગ કલર પડે છે સેપરેટ કલર, તમારે બ્લેક કરવો છે તો બ્લેક થઈ જશે, યલો કરવો તો યલો થઈ જશે. જેવો કલરને તમારે સેપરેટ કરવો કલરથી તમે સેપરેટ કરી શકશો. પોસ્ટ ટાઇટલ, આ જે પોસ્ટના ટાઇટલ છે એમાં તમારે કેવા ફોન્ટ રાખવા છે, મતલબ મેં ફોન્ટ પસંદ કર્યા, બોલ્ડ કર્યા, એની સાઇઝ હું વધારી દઉં છું, જે 18 છે એની બદલે હું 20ની સાઇઝ કરી દઉં છું, હજી થોડીક વધારી દઉં છું. તમને જેવી સારી લાગે તમે રાખી શકો છો. યાદ રાખવાની બાબત બહુ જ અગત્યની છે મિત્રો, કારણ કે અહીં વારંવાર આપણને કોઈ વસ્તુ ચેન્જીસ કરવા મળતી નથી. ડેટ હેડર પોસ્ટ વિશે માહિતી મળી હોય કે પોસ્ટની બોર્ડર એનો કલર તમારે કંઈ કરવો હોય તો કરી શકાય છે. આપણે ટેક્સ્ટને બોર્ડર કલર ચેન્જ કરી નાખીએ કે બોર્ડર કલર આપી દઈએ, કોઈ પણ કલર આપી દઈએ ચાલશે. અત્યારે આપણે પર્પલ કલર આપી દઈએ. ઓકે, એટલે પર્પલ કલર આપણે કોમન રાખ્યો છે. ફૂટર ટેક્સ્ટ કલર તો આપણે કંઈ રાખતા નથી. ગેજેટ કોઈ ઉમેરવાનો હોય તો એ ગેજેટના જે લેબલ છે આ એનો કલર તમારે માની લો કે સજેશનમાં જઈને હું બ્લેક કલર સિલેક્ટ કરું છું, એનો બ્લેક કલર થઈ જશે. એની ફોન્ટ
ની સાઇઝ પણ આપણે અહીંથી ચેન્જ કરી શકશું, જે ફોન્ટની સાઇઝ ચેન્જ કરવી હોય તે। તમને લાસ્ટ સુધી તમે આ વિડીયો જોશો તો જ તમને કન્સેપ્ટ ક્લિયર થશે મિત્રો, કારણ કે આ એક બહુ સારી વસ્તુ છે। તમારે સમજવામાં થોડીક અઘરી પડશે, પરંતુ તમે જેમ જેમ આની ઉપર એપ્લાય કરતા જશો, બધી વસ્તુ બનાવતા જશો, એમ વધારે તમને ક્લિયર થતું જોવા મળશે। ફોટર લિંક એડ CSS તમારી પાસે, જો કોઈ કોડિંગ આવતું હોય, તમને ફાવતું હોય, તો તમે દરેક વસ્તુ આની અંદર કરી શકો છો। તો બસ આટલા જતાં આના ચેન્જીસ મેં કરી લીધા છે કમ્પ્લીટ, દરેક વસ્તુ બ્રેકગ્રાઉન્ડ લેઆઉટ, બ્રેકગ્રાઉન્ડ એડજસ્ટ વિડ્થ તમારે પેજની કરવી હોય તો, લેઆઉટ ચેન્જ કરવો તો, એડવાન્સમાં થીમમાં કલર કરેક્શન કરવું હોય તો, થીમમાં કોઈ ફેરફાર, થીમ બદલવી હોય તો તમે કરી શકો છો। હવે હું લાસ્ટમાં અહીં એપ્લાય ટુ બ્લોગ ઉપર ક્લિક કરી દઉં છું, એટલે આપણા બ્લોગમાં અત્યાર સુધીના જેટલા ચેન્જીસ કર્યા છે એ દરેક ચેન્જીસ એની અંદર એડ થઈ ગયા હશે। એ કેમ ખ્યાલ આવશે, અહીં એપ્લાય આપ્યા પછી બેક ટુ બ્લોગર ઉપર વહી જવાનું, અને ત્યારબાદ અહીં આપણે અત્યારે ઓલરેડી લિંક ખોલી છે એની પર હું આપું છું રિફ્રેશ। આપણા બ્લોગના દરેક ચેન્જીસ, સોરી સર્વર નોટ ફાઉન્ડ એટ અ ટાઈમ, ઓકે, તો તમે જોઈ રહ્યા છો આપણે જે કોઈ પણ ચેન્જીસ કર્યા એ દરેક ચેન્જીસ આપણા અહીં આપણી વેબસાઇટની અંદર આપણને જોવા મળે છે। તો બસ મિત્રો, આજના ટોપિકની અંદર એટલું જ હતું, આજના વિડીયોની અંદર માત્ર એટલું જ, થોડોક વિડીયો લાંબો બની ગયો છે, પણ જોતા રહો, લાઇક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, ન સમજાય તો નવી નવી વાતો મારી સાથે શેર કરો। નવા નવા વિડીયો હું ચોક્કસ કમ્પ્યુટરને લગતા બનાવું છું અને બનાવીશ। થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે, બાય બાય।